મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના આપણે લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વો એની અંદર આપણે પાઘડીના પ્રકરણની અગાઉના લેક્ચરની અંદર શરૂઆત કરી અને ત્યારે પણ આપણે જણાવી દીધું કે આ પ્રકરણની જે તમામ જાહેર જાહેર પદ્ધતિઓ છે એ આપણા માટે ખૂબ જ સરળમાં સરળ છે અને એમાંની પહેલી જે પદ્ધતિ છે એની આપણે આજે અહીંયા શરૂઆત કરવાની છે. એ પદ્ધતિ છે સરેરાશ નફાની રીત. બહુ જ ટૂંકું અને માત્ર બે સૂત્રો ઉપર આધારિત આખી આ પદ્ધતિ છે. અગાઉ જયારે આપણે અલગ અલગ પદ્ધતિઓ ભણ્યા ત્યારે એની ચર્ચા થઈ હતી કે ભાઈ સરેરાશ નફાની પદ્ધતિ છે કઈ, તો કે 11મા ધોરણની અંદર આકારશાસ્ત્રમાં તમે જે મધ્યક સામાન્ય સાતો મધ્યક મેળવવા માટે જે પ્રોસેસ કરતા હતા તે એવી જ પ્રોસેસ અહીંયા કહેવાય છે કે ભાઈ સરેરાશ નફો કોને કહેવાય, તો કે આપેલા વર્ષનો કુલ નફો એને ભાગ્યા વર્ષની સંખ્યા. એટલે તમે જે 5 વર્ષનો તમને જો નફો આપ્યો હોય તો તમારે 5 વર્ષના તમામ જે નફાના જેટલા કિંમતો આપી છે તમામનો સરવાળો કરવાનો છે એને ભાગ્યા 5 વર્ષનો ડેટા આપ્યો છે એટલે વર્ષની આ સંખ્યા કેટલી ગણાશે 5. અને જે સરેરાશ નફો આવે છે એને ગુણ્યા તમે ખરીદીના વર્ષો કરો અને જે કિંમત મળે એ તમારે શું ગણાશે ભાગ્યા. હવે આ એક શબ્દ જે આવે છે આ ખરીદીના વર્ષો એ ખાસ અગત્યનો છે, કારણ કે ખરીદીના વર્ષો જે આમ તમે જોવા જાવ તો રકમ ઓલરેડી આપેલા જ છે તમને કે ભાઈ 3 વર્ષની ખરીદીના આધારે કે 5 વર્ષની ખરીદીના આધારે. પણ ખરીદીના વર્ષો કહેવાય કોને, એટલે કે ખરીદીનું વર્ષ એટલે શું, તો કે એ જે કોઈ પણ જ્યારે પેઢી જે છે બીજી પેઢીને ખરીદે અથવા સંયોજન થાય ત્યારે આપણે ખબર છે કે પાઘડી ક્યારે ઉપજતી હોય, કાં તો એનું બજારમાં એની છાપ હોય, કાં તો એની પ્રતિષ્ઠા હોય, અથવા ઘણા લાંબા સમયથી વિશ્વાસ બજારમાં ઊભો થયો હોય ગ્રાહકો પ્રત્યે. તો એ જે ખરીદનારી વ્યક્તિ છે અથવા જે સામેવાળી વ્યક્તિ છે એને ખબર છે કે આવનારા અમુક વર્ષો સુધી હું જો કાંઈ પણ નહીં કરું તો એ મને આ જે પેઢી છે એની પ્રતિષ્ઠાને લીધે મને અમુક વર્ષો લગી છે પ્રોફિટ 8% મળવાનું છે. આપણે અત્યારે એક્ઝામ્પલ દાખલા તરીકે મેકડોનલ્ડ છે, પછી આવી મલ્ટીનેશનલ કંપનીઓ છે, એપલ છે, એ બધી કંપનીઓ એવી છે કે એની બ્રાન્ડ વેલ્યુ ખૂબ ઊંચી છે, વિશ્વભરમાં એનું નામ છે. તો એ કંપની કોઈ બીજી કંપની ખરીદે લે ફોર એક્ઝામ્પલ, તો એ કંપનીને ખબર જ છે કે આપણે વધારે કાંઈ મહેનત ન કરીએ, માત્ર અત્યારે જે ચાલુ છે એને આપણે કન્ટિન્યુ રાખીએ તોય અમુક વર્ષો લગી આપણને આના પ્રતિષ્ઠાને લીધે અથવા એના નામને લીધે અમુક વર્ષો લગી આપણને અમુક ટકા નફો મળવાનો છે. તો એ જે આપણે વર્ષની વાત કરીએ છીએ જેટલા વર્ષો તમે નક્કી કરતા હોય અનુમાન કરતા હોય એને શું કહેવાય છે ખરીદીના વર્ષો. એટલે આ ખાલી સમજવા માટે યાદ રાખવાનું છે, બાકી તમારે કંઈ ગણતરી નથી કરવાની. રકમની અંદર સ્પેશિયલી તમને સ્પેસિફાઈ કર્યું જ હશે કે ભાઈ ખરીદીના વર્ષો આટલા છે, 3 વર્ષની ખરીદીના આધારે કે 5 વર્ષની ખરીદીના આધારે એક્સવાઇઝેડ જે રકમ આપતી હોય. એટલે તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે ખરીદીના વર્ષો એટલે એવા વર્ષો કે સામેવાળી વ્યક્તિ કે જે પેઢી અથવા કંપનીને ખરીદે છે અથવા એનું સંયોજન થાય છે અથવા કોઈ પણ જાતના ફેરફાર થાય ત્યારે એને ખબર છે કે અમુક વર્ષો લગી મને આ કંપની અત્યારે જે હું ખરીદું છું એના નામ અથવા એના પ્રતિષ્ઠાને લીધે મને અમુક વર્ષ લગી બેઠે બેઠો નફો મળવાનો છે, અમુક એક્સપેક્ટેડ રેટનો જે પ્રોફિટ હોય મળવાનો છે. એટલે કે એનું નામ આટલું છે, આટલા વર્ષો લગી એને કામ કર્યું છે બજારની અંદર, એટલે ગ્રાહકોમાં એની અંદર પ્રતિષ્ઠા એક છે, એક એવી છાપ છે. તો હું કાંઈ ન કરું ને એને જે કંપનીને ખાલી ધીમે ધીમે આગળ લેતો જાઉં તો પણ મને અમુક રેટ પ્રમાણે નફો મળવાનો છે, બરોબર. તો એ જે વર્ષો છે એને શું કહેવાય છે ખરીદીના વર્ષો. અને અહીંયા આપણે આની ગણતરી કરવા માટે ઉદાહરણ નંબર એક તમે જોવા જાવ તો પ્રમાણમાં ખૂબ જ સરળ છે. આપણે ઉદાહરણ નંબર 2ની ચર્ચા એટલા માટે કરીએ છીએ કારણ કે અંદર તમને આ મુદ્દો ખાસ સમજવાનો છે. વર્ષમાં તમને એના ડેટા આપ્યો છે 2012-13 અને 2015-16 અને તમને એમાં અલગ અલગ નફો અને ખોટ આપેલા છે. રકમ કંઈક આ રીતની આપેલી છે ઉદાહરણ નંબર 3ની અંદર કે વસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ 2 જેમ 1ના પ્રમાણમાં નાનું વહેંચે છે અને તેને બદલીને 1 જેમ 1 કરવા માંગે છે. આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે પાઘડીનું મૂલ્યાંકન ક્યારે કરવું પડે, તેમાં પહેલો મુદ્દો હતો કે જો ભાગીદારો જે છે એ નફા નુકસાનનું પ્રમાણ બદલવા માંગતા હોય, ફેરફાર કરવા માંગતા હોય, આ એવો જ કેસ આપેલો છે કે 2 ભાગીદારો છે એ 2 જેમ 1ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા હતા, હવે એ બદલીને 1 જેમ 1 કરવા માંગે છે, તેથી તેમણે પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરવાનું નક્કી કર્યું છે. અને વિજેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી કરો. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાનું છે. અહીં ચોખ્ખું તમને કીધું છે કે ખરીદીના વર્ષો કેટલા થશે 5 વર્ષ, આમાં ચોખ્ખી સ્પષ્ટતા છે, છતાં ઘણી વાર અગાઉના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તમને ડેટા આપેલો છે 4 વર્ષમાં આપ્યો છે, 4 અલગ અલગ વર્ષનો નફો અને ખોટ આપ્યા છે અને
હરિગીતને વર્ષો કેટલા કીધા છે કે 5 વર્ષ કીધેલા છે. અહીંયા ફોર્ટ માટે તમારે એક સંકેત યાદ રાખવાનો છે, જ્યારે પણ કોઈ રકમ કાઉન્સમાં આપી હોય ત્યારે સમજવાનું કે એ ફોર્ટ છે. અને એ હું તો આ ઉદાહરણ 2 ને ઉદાહરણ 1 થી અલગ બનાવે છે, અને એમાં સરવાળા કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આમાં ભૂલ થવાની શક્યતા રહેશે. માઇનસ છે એટલે ગણવાનાથી ના ક્રમનો સરવાળો કરવાનો એમ નહીં. આપણે ચાર વર્ષની વાત કરીએ છીએ, ડેટા તમને 4 વર્ષ માં એટલે એ કોટ છે એને ધ્યાનમાં લેવી પડે. એટલે કઈ રીતે થશે એની આપણે અહીંયા સમજૂતી મેળવી. તમારે રકમ આ રીતે આપ્યું છે, હવે આનો સરવાળો કરો ત્યારે કઈ રીતે કરવાનો છે. નોર્મલ બેનિફિટમાં તમે સરવાળો કરતા જાઓ, પણ આ 40,000 ખોટ છે એટલે એ શું કરવાના, ત્યાં માઇનસ કરવાનું. કેલ્ક્યુલેટરમાં તમે એડ કરતા જાઓ 1 by 1 પર બધી સંખ્યાઓ, તો એની અંદર આ 40,000 જે છે એ શું કરી નાખવાના રહેશે, માઇનસ કરવાના રહેશે, કારણ કે ખોટ આપી છે એટલા માટે. જ્યારે પણ કાઉન્સ આવે ત્યારે સમજી લેવાનું કે શું છે ત્યાં ખોટ છે. એટલે તમે સરવાળો કરો, આ નાખો પણ તમને ખ્યાલ આવે, આ થાય 2,20,000, એમાંથી 40,000 બાદ કરવાનું. 2,20,000 એમાંથી 40,000 બાદ કરી નાખો તો 1,80,000. 1,80,000 ની અંદર 60,000 ફરી પાછા ઉમેરવાના, એટલે કેટલા થશે, 2,40,000. એટલે તમારો કુલ નફો 2,40,000. આ તમારો કુલ નફો થશે 2,40,000. અને એમાંથી આપણે આ 40,000 બી બાદ પણ કર્યા છે, એટલે કે સરવાળો કરવાનો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે ડાયરેક્ટ અને આ જયારે આ 2 સૂત્ર છે બંનેની ગણતરી કરીએ તો સૌ પ્રથમ લખાશે સરેરાશ નફો. સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ આપેલા કુલ વર્ષનો જે નફો છે એટલે કે કુલ નફો એને ભાગ્યા વર્ષની સંખ્યા, એને ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો થાય છે 2,40,000, એનો ભાગાકાર વર્ષની સંખ્યા, વર્ષ આપ્યા છે કેટલા, તો કે 4 વર્ષ. હવે ભાગાકાર કરો, 2,40,000 નો ભાગાકાર આપણે 4 સાથે કરીએ, 6 × 4 = 24, તો ત્યાં તમારો જવાબ આવશે 60,000 રૂપિયા. તો આ તમારો સરેરાશ લખો, અને આને આધારે બીજું સ્ટેપ બની જશે ડાયરેક્ટ મુખ્ય પાઘડીની કિંમત આપણે મેળવવાની છે. તો કઈ રીતે સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો છે 60,000, ખરીદીના વર્ષો આપ્યા છે 5. તો રકમમાં ચોખ્ખી સ્પષ્ટતા થાય છે કે ખરીદીના વર્ષો કેટલા છે, તો કે 5 છે. ડાયરેક્ટ આપણે કિંમત મૂકીએ, ગુણાકાર કરીએ 6, 5, 30, તો કેટલા થશે, 3,00,000. તો આ તમારા માટે પાઘડીનો દાખલો જે છે અહીંયા પૂરો થાય છે. માત્ર 2 જ ગણતરી 2 સ્ટેપની અંદર આખો દાખલો અહીંયા પૂરો થાય છે. એક્ઝામમાં આવા દાખલાની શક્યતા બહુ ઓછી છે, કારણ કે 4 માર્કની અંદર આપણે અગાઉ ચર્ચા કરી હતી કે 4 માર્કની અંદર મોટાભાગે એક પ્રશ્ન પૂછાય છે, અને આટલો સરળ જો આપણે કહીએ તો હોય તો તમને પૂરેપૂરા 4 માર્ક એના મળી શકે, પણ વધારે પ્રમાણમાં આ પદ્ધતિ કરતાં અન્ય પદ્ધતિઓ જે છે કે જેની અંદર થોડી ગણતરી વધારે હોય છે એ ગણતરી તમને વધારે પૂછાય શકે. એટલે આ આપણે ખાસ સમજવા માટે યાદ રાખવાની છે. તમારી સ્કૂલની જે ફર્સ્ટ ટર્મ કે સેકન્ડ ટર્મ એક્ઝામ લેવાતી હોય એની અંદર અથવા જે તમારા રાઉન્ડ્સ લેવાતા હોય એની અંદર આ એક્ઝામમાં પૂછાય છે, પણ બોર્ડની અંદર 4 માર્કનો પ્રશ્ન હોય છે એટલા માટે બની શકે કે આનું મહત્વ એટલું વધારે રહે નહીં અન્ય પદ્ધતિઓની કમ્પેરિઝનમાં. હવે પછી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે ફરી પાછી આગળની જે બીજી પદ્ધતિ છે ભારી સરેરાશ નફાની રે એ આપણે આગળના લેક્ચરમાં ફરી પાછા સમજશું.